નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં જ 79% પરિણામ જાહેર થતાની સાથે જ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ કારકિર્દીનો આયામ સર કરવા માટે એક નવા જ વિચાર સાથે સજ્જ થઈ રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ ધાર્યું પરિણામ મેળવ્યું છે તે સૌને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવું સરળ રહેશે, પરંતુ અણધાર્યું કે ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ માટે હવે ગંભીર વિચારનો વિષય એ રહેશે કે હવે આગળ કઈ દિશામાં જવું, ક્યાં જવું, કયો વિકલ્પ પસંદ કરવો. પાસ થનાર દરેક વિદ્યાર્થી મિત્રો તથા તેમના વાલીઓને અભિનંદન, અને બાકી રહી ગયેલા 21% વિદ્યાર્થીઓને આવતી પરીક્ષા માટે અગાઉથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, એટલે આજે અમે ખાસ અમારા કાર્યક્રમમાં આપના માર્ગદર્શન એટલે કે હલો કારકિર્દી કાર્યક્રમમાં GSFC યુનિવર્સિટી વિશે આપને માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ અંતર્ગત GSFC યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ સાથે અમે વિગતે વાત કરવાના છીએ, માહિતી આપવાના છીએ. GSFC યુનિવર્સિટીમાં ચાલતા માહિતી આપવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે GSFC યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અમિત ધોળકિયા અને GSFC યુનિવર્સિટીના ડિરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન પ્રોફેસર ડોક્ટર અર્ચના નાનોટી. આપ બંને શિક્ષણવિદોનું હલો કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. GSFC યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર અમિત ધોળકિયા, કે જેમણે પોલિટિકલ સાયન્સ વિષય સાથે ડોક્ટરેટ કર્યું છે, લગભગ 23 વર્ષથી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે કારકિર્દી માર્ગદર્શન આપતા આવ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર કોન્ફરન્સમાં તેઓ વિષય નિષ્ણાંત તરીકે હાજરી આપતા રહ્યા છે, અને તેમની સાથે GSFC યુનિવર્સિટીના ડિરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન પ્રોફેસર ડોક્ટર અર્ચના નાનોટી, કે જેમણે MS યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષય સાથે PhDની ડિગ્રી મેળવી છે. શિક્ષણ ક્ષેત્રમાં નેશનલ વુમન એક્સલન્સ એવોર્ડ દ્વારા તેઓ સન્માનિત થયા છે, તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સમાં એક્સપર્ટ તરીકે તેઓ ભાગ લઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, હલો કારકિર્દી કાર્યક્રમમાં આજે અમે GSFC યુનિવર્સિટી વિશે અને તેમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે આપને વિસ્તારથી માહિતી આપી રહ્યા છે. આપને આ વિશે કોઈ વિશેષ જાણકારી મેળવવી હોય તો આપ અમને અત્યારે જ કોલ કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 079-26-85-3814 તથા 079-26-85-3816. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારી આ ફોન લાઇન ખુલ્લી રહેશે, જે આપના પ્રશ્નોના ઉત્તર આપવા માટે અમે હાજર રહીશું. સૌપ્રથમ ધોળકિયા સાહેબ, સૌપ્રથમ આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે GSFC યુનિવર્સિટી શું કાર્ય કરે છે, કયા અભ્યાસક્રમો ચાલે છે, એમના વિશે વિસ્તારથી માહિતી આપો. ધન્યવાદ બિંદુબેન. GSFC યુનિવર્સિટી લગભગ 9 મહિના પહેલાં, જી, એટલે કે ઓગસ્ટ 2015 કાર્યરત આપણા રાજ્યની વિધાનસભા દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે. માત્ર વિધાનસભા જ નહીં, પરંતુ UGCની પણ એને માન્યતા પ્રાપ્ત છે. GSFC એ છેલ્લા લગભગ 5 દાયકાથી પણ વધારે સમય સુધી આ સમગ્ર ઔદ્યોગિક જગતમાં, કૃષિ જગતમાં એક જાણીતી બ્રાન્ડ છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ કૃષિ વિષયક, ખાસ તો ફર્ટિલાઇઝર્સ જેને કહીએ તે, અને ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન કરતી એ બહુ મોટી કંપની છે, સંયુક્ત ક્ષેત્રની આ કંપની છે. એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ યુનિવર્સિટી નફો કરવા માટે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી નથી, પરંતુ એક સામાજિક દાયિત્વની ભાવના સાથે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે. અને અન્ય યુનિવર્સિટીઓની તુલનામાં વિશેષ રીતે ઔદ્યોગિક જગત સાથે એ જોડાયેલી યુનિવર્સિટી છે. ઉદ્યોગોને માટે એક એમ્પ્લોયેબલ મેન પાવર મળી રહે, ઉદ્યોગોમાં જે ક્ષમતાઓ, જે સ્કિલ્સ, જે પ્રકારના જ્ઞાનની પૂર્તિ થવી જરૂરી છે, એ પ્રકારનું જ્ઞાન, સ્કિલ્સ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય, એ વિશેષ આશય સાથે GSFC એ આ યુનિવર્સિટીની સ્થાપના કરેલી છે. ધોળકિયા સાહેબ, હું આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે GSFC યુનિવર્સિટી વિશે આપ જ્યારે વાત કરી રહ્યા છો, તો આ યુનિવર્સિટીમાં કયા કયા અભ્યાસક્રમો ખાસ કરીને આપ ચલાવી રહ્યા છો? આ યુનિવર્સિટી એક લાંબા ગાળાના આયોજન સાથે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે, અને હાલમાં એટલે કે જુલાઈ અને જૂન જુલાઈનું જે સત્ર શરૂ થશે એ સત્રમાં અમે 3 વિવિધ
અભ્યાસક્રમો લઈને આવી રહ્યા છીએ. પ્રથમ છે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ, જેમાં કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ, ઓકે, આ ત્રણ બ્રાન્ચીસ અમે ઓફર કરી રહ્યા છીએ. બીજું સ્કૂલ ઓફ સાયન્સ, એમાં અમે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એમએસસીનો કાર્યક્રમ આપી રહ્યા છીએ. જી, 3 વર્ષ પછી જે વિદ્યાર્થીને બીએસસીની ડિગ્રી પ્રાપ્ત કરી અને અન્ય કોઈ અભ્યાસક્રમમાં જોડાવું હશે તો એ છૂટ પણ આ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં અમે આપીશું. ત્રીજો જે અભ્યાસક્રમ છે તે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એમબીએનો કાર્યક્રમ. જી, ઇન્ટિગ્રેટેડ એટલા માટે કે 12મા પછી જ વિદ્યાર્થી સીધો એમબીએના અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે અને 5 વર્ષ બાદ એને એમબીએની ડિગ્રી પ્રાપ્ત થશે. આ અભ્યાસક્રમની વિશિષ્ટતા એ છે કે સામાન્ય રીતે એમબીએના કાર્યક્રમો મુખ્યત્વે કોર્પોરેટ સેક્ટર, બિઝનેસ સેક્ટર માટે ઘડાયેલા હોય છે, પરંતુ ભારતમાં જે ખૂબ વિકસી રહેલું ક્ષેત્ર છે તે સોશિયલ સેક્ટર છે. સોશિયલ સેક્ટર અને સીએસઆરનું કાર્ય કરતી સંસ્થાઓ, એનજીઓસ, જેમાં પુષ્કળ પ્રમાણમાં હાલમાં રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે, તો આ ક્ષેત્ર માટે ટ્રેઇન્ડ મેનપાવર, પ્રોફેશનલ મેનેજર્સ પેદા કરવા એ આ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ એમબીએ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એમએસસીનો કાર્યક્રમ પણ એક દેશની જે નામાંકિત સંસ્થા છે આઈસર, એમાં આ પ્રકારના 5 વર્ષના કાર્યક્રમો ચાલતા હોય છે. અમે ક્યાંક એના મોડેલનું અહીં અનુસરણ કરવા માટેનો પણ પ્રયત્ન કરીએ. આપની ધોળકિયા સાહેબ, આપની યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો વિશે આપ જ્યારે માહિતી આપી રહ્યા છો ત્યારે નાનોટી મેડમ હું આપને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ માટે આપની યુનિવર્સિટીમાં કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે? વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલાં તો બધા વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું કે 12મા ધોરણનું રિઝલ્ટ જે બહાર પડ્યું છે અને હવે બધાને એક મનમાં પ્રશ્ન હશે કે આગળ હવે શું કરવું. તો અમારી જીએસએફસી યુનિવર્સિટીનું લશ ગ્રીન કેમ્પસ છે, આમાં હોસ્ટેલની ફેસિલિટી, પછી ટ્રાન્સપોર્ટની ફેસિલિટી છે, વાઇફાઈ કેમ્પસ છે, પછી મેડિકલ સેન્ટર, મેડિકલ ફેસિલિટી ઇન કેમ્પસ અવેલેબલ છે, એટીએમ છે, અને છોકરાઓને જે આપણે એકેડેમિક્સની વાત કરીએ તો બધી જ લેબોરેટરી, વેલ ઇક્વિપ્ડ લેબોરેટરીઝ અમારે ત્યાં અવેલેબલ છે. અને સૌથી યુનિક ફીચર જે અમારી યુનિવર્સિટીનું છે એ છે કે ફ્રોમ ધ ડે વન યુનિવર્સિટીના છોકરાઓને જીએસએફસી ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરવાનું, એમાંથી ઇક્વિપમેન્ટ્સ, એની મશીનરી, આ બાબત બધું જ્ઞાન આ લોકોને પહેલા દિવસથી જ ઇન્ડસ્ટ્રીનું એક્સેસ મળે છે. બાકી બધી યુનિવર્સિટીઝની તમે વાત કરશો તો એમાં આપણે યુનિવર્સિટી તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવાનું એ કમ્પલસરી રાખે છે ખરું, પણ એ છોકરાઓ સવારે જઈને સાંજે પાછા આવે છે પિકનિક કરીને. આપણે ત્યાં કેવું છે કે એક અભ્યાસક્રમનું જ એક એને પાર્ટ બનાવી દીધું છે કે ભાઈ તમારે રોજ વિઝિટ કરવાની, એક અઠવાડિયામાં એક દિવસ ત્યાંથી પ્રત્યેક વિભાગનું, જો કે મેન્ટેનન્સ હોય કે કોઈ કેમિકલ પ્લાન્ટ હોય, કેમિસ્ટ્રીનું હોય, આ બધાની વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી એની ઉપર રિપોર્ટ છોકરાઓને બનાવવાનું રહ્યું છે. ઓકે, એટલે આ રીતનું એક તક છોકરાઓને મળે છે કે રાઇટ ફ્રોમ બિગિનિંગ દે ગેટ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર. ઓકે, મેડમ ભણવાની સાથે સાથે હોસ્ટેલની સુવિધા પ્રોવાઈડ કરવાના છો? હોસ્ટેલની ફેસિલિટી છે, અને ખાસ કર છોકરીઓ માટે હું કહીશ કે ગર્લ્સ માટે સ્પેશિયલ હોસ્ટેલ અમે એકદમ સેફ ને બધી જ વ્યવસ્થા એની અંદર ઉપલબ્ધ છે છોકરીઓ માટે, અને વાઇફાઈ કેમ્પસ તો છે, મેં પહેલાંથી જ કીધું. છોકરાઓ માટે પણ હોસ્ટેલ છે, છોકરીઓ માટે પણ છે. ધોળકિયા સાહેબ, આપે જે જીએસએફસી યુનિવર્સિટીમાં ચાલતા કોર્સિસ વિશે જ્યારે વાત કરી તો આ જ કોર્સ અન્ય યુનિવર્સિટીમાં પણ ચાલતા હશે, અન્ય કોલેજમાં પણ ચાલતા હશે, પરંતુ આપની યુનિવર્સિટીમાં આ કોર્સ ચાલી રહ્યા છે તો એ અન્ય યુનિવર્સિટી કે કોલેજ કરતાં કઈ રીતે અલગ છે, કઈ રીતના અલગ રીતના એમાં શિક્ષણ આપવામાં આવશે? આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે, કારણ કે વિદ્યાર્થીઓને પણ આ મૂંઝવણ થાય કે આ દેશમાં 400થી વધારે યુનિવર્સિટી છે તો જીએસએફસી યુનિવર્સિટીમાં એવું વિશિષ્ટ શું છે. સૌથી જે પ્રથમ પાસું છે તે માત્ર થિયોરેટિકલ એજ્યુકેશન માટે આ યુનિવર્સિટી નથી બનાવવામાં આવી, એટલે ઉદ્યોગો અને ફિલ્ડ વર્ક આ બંને અમારી જે એજ્યુકેશનની પદ્ધતિ છે એની સાથે મૂળભૂત રીતે સંકળાયેલા છે. એટલે ક્લાસરૂમ ટીચિંગ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, એ ઇન્ડસ્ટ્રીનો પણ એક્સપિરિયન્સ હોઈ શકે કે અન્ય પ્રકારનું પણ ફિલ્ડ વર્ક હોઈ શકે, એ બંને એકબીજાની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. સર, હું આપને થોડું અટકાવવા માંગીશ કારણ કે એક કોલર આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ છે બનાસકાંઠાથી, એ આપને કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. જી દિનેશભાઈ. હા, આર્ટ્સની ડિગ્રી ઉપર, ઇકોનોમિક્સ ઉપર કોઈ અભ્યાસક્રમ કરો છે? જરા ફરીથી
એન્જિનિયરિંગ આ ત્રણ ક્ષેત્રે જ અમે અભ્યાસક્રમ આપી રહ્યા છીએ, પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ આ તક ઉપલબ્ધ થશે તો આપને વિનંતી છે કે આ વેબસાઇટ અમારી જોતા રહેજો, અને જો ઇકોનોમિક્સ નો કોઈ અભ્યાસક્રમ આવતા વર્ષે અમે શરૂ કરીશું જી તો ચોક્કસ આપ એમાં જોડાઈ શકશો. ઓકે, આપણી આ વાત આપણે આગળ વધારીએ. આપ અન્ય યુનિવર્સિટી કરતા આપની યુનિવર્સિટીમાં શું વિશેષતા છે વિશે વાત કરી રહ્યા હતા, તો એ વાત આપણે કન્ટિન્યુ કરીએ. પ્રથમ જે મેં કહ્યું એ પ્રમાણે કે થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ આ બંને વચ્ચે એક ખૂબ જ ઘનિષ્ઠ અમે સંબંધ પેદા કરેલો છે. અચ્છા, બીજું જે અમારી ફેકલ્ટીઝ આવે છે ભણાવવા માટે એમાં માત્ર જેને આપણે કન્વેન્શનલ યુનિવર્સિટી ટીચિંગ કહીએ અથવા તો કન્વેન્શનલ યુનિવર્સિટીમાં જે પ્રાધ્યાપકો હોય છે એના ઉપરાંત અમે જે ઉદ્યોગો સાથે જોડાયેલા તજજ્ઞો છે એમને પણ લગભગ 50% જેટલું સ્થાન અમારા ટીચિંગ ફેકલ્ટી તરીકે આપ્યું છે, જેથી કરીને ડાયરેક્ટ ઉદ્યોગોના જે પ્રશ્નો છે, ઉદ્યોગોની જે સમસ્યાઓ છે, ઉદ્યોગોની જે પદ્ધતિઓ છે એનું જ્ઞાન ક્લાસરૂમમાં આ ઉદ્યોગો સાથે જોડાયેલા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવે છે. ત્રીજું છે સોફ્ટ સ્કિલ્સ, હ્યુમેનિટીઝ અને ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. જી, આને અમે અમારા એન્જિનિયરિંગ, વિજ્ઞાન અથવા તો મેનેજમેન્ટ આ ત્રણેયના અભ્યાસક્રમની સાથે સાંકળી લીધું છે, જેથી કરીને વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે ત્યારે માત્ર પોતાના વિષયનું નિષ્ણાત એ ન બને પરંતુ રોજગાર માટે જે જરૂરી છે તે એક સંપૂર્ણ સર્વાંગી વ્યક્તિત્વનો એમાં વિકાસ થાય, અને એમાં અમે વિદ્યાર્થીને સાથે એક ઇન્ટરેક્ટિવ મોડમાં આ આખા જ કાર્યક્રમ આપીએ છીએ, જેથી કરીને એનું પર્સનાલિટીનું ડેવલપમેન્ટ થાય. યોગ છે, સાંસ્કૃતિક વિવિધ પ્રવૃત્તિઓ છે, અંગ્રેજીનું શિક્ષણ છે, આના માટે અમે શનિ રવિ દરમિયાન વિશિષ્ટ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓને આપવાના છીએ. ખૂબ સરસ, યુનિવર્સિટી દ્વારા આપ વિદ્યાર્થીઓને સુવિધાઓ પ્રોવાઈડ કરી રહ્યા છો. એક પ્રશ્ન એ ઉદ્ભવે નાનોટી મેડમ કે જે આપની યુનિવર્સિટીમાં પ્રવેશની પદ્ધતિ છે વિદ્યાર્થીઓ માટે, એ પદ્ધતિ કયા પ્રકારની છે, કઈ રીતના પ્રવેશ આપવામાં આવે છે? ધન્યવાદ બિંદુબેન, આ ખૂબ જ સરસ પ્રશ્ન તમે પૂછ્યો. આ છોકરાઓને હવે પ્રશ્ન હોય છે, આજકાલના ડિજિટલ યુગમાં અમે બધી જે એડમિશનની પ્રક્રિયા છે ઓનલાઈન કરી દીધી છે, તો છોકરાઓને અમારી વેબસાઇટ www.gsfcuniversity.ac.in આ વેબસાઇટ પર જઈ એમાં એડમિશનનું કોલમ આવશે, આની ઉપર ક્લિક કર્યા પછી અમારા જે ત્રણે ત્રણ કોર્સેસ છે, એક ઇન્જિનિયરિંગના છે જેમાં અમે ત્રણ બ્રાન્ચ ઓફર કરી રહ્યા છે, સિવિલ ઇન્જિનિયરિંગ, કેમિકલ ઇન્જિનિયરિંગ અને મિકેનિકલ ઇન્જિનિયરિંગ. પછી બીજું સ્કૂલ છે સ્કૂલ ઓફ સાયન્સ, જેમાં અમે ઇન્ટિગ્રેટેડ MSc કોર્સ આપી રહ્યા છે, અને એક છે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ જેમાં ઇન્ટિગ્રેટેડ MBA 5 યર્સ કોર્સ. આ ત્રણે ત્રણની માહિતી, પ્રોગ્રામ ઇન્ફોર્મેશન, પછી રજિસ્ટર હિયર કરીને લિંક આપી છે અને લોગિન હિયર કરીને બીજી લિંક આપી છે. હવે હાલમાં જ આ લોકોનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે, એટલે આ લોકોને અત્યારે રજિસ્ટર કરવાનું, રજિસ્ટ્રેશનનું અમે લિંક અમારી 15મી મેથી ચાલુ થઈ ગઈ છે, અને છોકરાઓનું રજિસ્ટર કરવાનું ચાલુ થઈ ગયું છે ઓલરેડી, અને ખૂબ જ સરસ રિસ્પોન્સ અમે અત્યારે મળી રહ્યા છે. રજિસ્ટર કર્યા પછી એમાં ફોર્મમાં બે ભાગ આવે. આપની વેબસાઇટનું એડ્રેસ બી આપ જણાવી શકો અત્યારે? એ છે www.gsfcuniversity.ac.in. અને આના વિશે કોઈ પણ તમારે પ્રશ્ન પૂછવાના હોય, કોઈ ક્વેરીઝ હોય, એના માટે અમારા કોન્ટેક્ટ નંબર પણ છે, એ છે 7573002444, 7573002444. આ નંબર પર તમારે કોઈ પણ માહિતી, જ્યારે કે જે ફોર્મ ભરવા જઈશું તો એમાં બે ભાગ આવે છે, એકેડેમિક ડિટેલ આવે અને પહેલાં પર્સનલ ઇન્ફોર્મેશન આવે, એમાં બધી માહિતી વ્યવસ્થિત ભરી, તમારા ઇમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. હવે જે ઇન્જિનિયરિંગમાં અપ્લાય કરી રહ્યા છે આ છોકરાઓ માટે, અમારી એડમિશનની પ્રોસેસ એવી છે કે ધારો કે મારી ત્યાં સિવિલમાં કે કેમિકલમાં કે મિકેનિકલમાં ટોટલ 60 સીટો છે, એમાંથી 30 સીટો અમે ભરી છે ઓલ ઇન્ડિયા જેઈ મેન્સની એક્ઝામ ઉપર. નાનોટી મેડમ, થોડુંક એક કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે, આપણે વાતને અત્યારે વિરામ આપીએ પણ કોલર સાથે આપણે વાત કરીએ. માંડવીથી રમેશ જોશી આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપ શું પૂછવા માંગો છો? હલો રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા હા, મારા મારું સંતાન છે, 12 પાસ કર્યું છે હમણાં, બી ગ્રુપ છે. ઓકે,
પ્રશ્ન એ છે કે મારા દીકરો છે એ 12 સાયન્સ હમણાં બાયોલોજી પાસ કર્યું છે બી ગ્રુપમાં. અચ્છા. અને ગુજકેટ પાસ કર્યું છે તો એના માટે આપણે યુનિવર્સિટીમાં કોઈ અભ્યાસક્રમ ખરો? અચ્છા ધોળકિયા સાહેબ, આ પ્રશ્ન મેં જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે એક ખૂબ જ વિશિષ્ટ 5 વર્ષનો એમએસસીનો કાર્યક્રમ અમે આપી રહ્યા છીએ. એ વિશિષ્ટ એ રીતે છે કે દેશની જે નામાંકિત સંસ્થા આઈસર જે છે, જે સંસદ દ્વારા સ્થાપવામાં આવેલી છે, એનું એક મોડેલ અમે અહીંયા અનુસરવા માગીએ છીએ, જેમાં પ્રથમ વર્ષમાં તમામ વિષયો કોમન રહેશે. 4 વિષયો અમે આપવાના છીએ, કેમિકલ સાયન્સીસ, ફિઝિકલ સાયન્સીસ, બાયોલોજિકલ સાયન્સીસ અને મેથેમેટિકલ સાયન્સીસ. અચ્છા. ત્યારબાદ બીજા વર્ષમાં વિદ્યાર્થી પોતાનો વિકલ્પ પસંદ કરશે કે એને ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી એમાંથી શું આગળ સ્પેશિયલાઇઝેશન તરીકે પસંદ કરવું છે. દરેક વિષયમાં આગળ વિશિષ્ટ સ્પેશિયલાઇઝેશન, જેમ બાયોલોજી છે તો એમાં બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી કે માઇક્રોબાયોલોજી આપવામાં આવશે. ફિઝિક્સ છે તો તેમાં ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર્સ છે, એ પ્રકારની વિશિષ્ટ એમના સ્પેશિયલાઇઝેશનની સુવિધા આપવામાં આવશે. તો આજે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કાર્યક્રમ છે કે જેમાં દેશના નામાંકિત નિષ્ણાંતો અમારી સાથે સલાહકાર તરીકે જોડાયેલા છે. તો આ કાર્યક્રમ મને લાગે છે કે આપના પુત્ર માટે ઘણો ઠીક રહેશે. હા ધોળકિયા સાહેબ, વાર્તાલાપ આપણે ચાલુ રાખીશું, પરંતુ એ પહેલા દર્શક મિત્રો એક નાનકડો બ્રેક લઈએ. હલો કારકિર્દી કાર્યક્રમમાં ચર્ચાને આગળ ધપાવીએ. આપણે વાત કરી રહ્યા હતા અમારા જે કોલર સાથે કે આપે એમને જે સરસ રીતના માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે એક ક્વેશ્ચન મને એ અત્યારે પૂછવાનું મન થઈ રહ્યું છે કે આપની જે યુનિવર્સિટી છે એમાં ફી સ્ટ્રક્ચર કઈ રીતનું છે, કઈ રીતના ફીઝ આપવાની હોય છે વિદ્યાર્થીઓને, એ વિશે ટૂંકમાં જણાવશો? એમાં જે આપણું એન્જિનિયરિંગનું પ્રોગ્રામ છે જેનું મેન્ટરિંગ આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી રામ અમદાવાદ આના ફેકલ્ટીઝ કરવાના છે, લેબોરેટરીઝની કરિક્યુલમ ડિઝાઇનથી માંડીને. આ સ્કૂલ ઓફ ટેકનોલોજીની ફીઝ આપણી પર યર 1 લાખ રૂપિસ છે. પછી સાયન્સની, સ્કૂલ ઓફ સાયન્સની જે પર યર ફીઝ છે એ 50,000 રૂપિયા છે. ઓકે. અને જે 5 યર ઇન્ટિગ્રેટેડ એમબીએ કોર્સ છે એમાં 3 વર્ષ બીબીએ માટે આપણે 70,000 પર યર ફીઝ રાખી છે. અને પછી એમબીએ માટે અત્યારે 1 લાખ રૂપિસ અમે જાહેર કરી છે, એ કદાચ અમે રિસ્ટ્રક્ચર કરીશું. અચ્છા, વિદ્યાર્થીઓ આ ફીને કોઈ સ્લેબમાં આપી શકે એવી સુવિધા છે? અમે વર્ષની ફી સાથે નથી લેતા, એમાં સેમિસ્ટર પદ્ધતિ પ્રમાણે, એટલે 50% ફીઝ આને એડમિશનની વખતે ભરવું પડે. આ વખતે એડિશનલ યુનિવર્સિટી એનરોલમેન્ટ ફીઝ ભરવાની હોય છે અને રિફંડેબલ લાઇબ્રેરી ફંડ અને કોશન મની, આ 2 વસ્તુ આ લોકોને ભરવાની. એની બધી ડિટેલ અમારી વેબસાઇટ ઉપર અવેલેબલ છે. આમાં હું એક વાત સાથે જોડીશ કે જો ખૂબ જ આર્થિક રીતે નબળ વિદ્યાર્થી હશે તો મેં જેમ કહ્યું તેમ એક સીએસઆર ના ભાગરૂપે અમે કોઈક આર્થિક મદદ સ્કોલરશિપ તરીકે મળી રહે વિદ્યાર્થીઓને એ માટે પણ પ્રયત્ન કરીશું. અચ્છા, આપણા એક કોલર છે જય પટેલ રાજપીપળાથી, એ આપણી સાથે વાત કરવા માંગે છે. જી જય, આપને શું વાત કરવી છે? હેલો મેડમ, મેં એવું પૂછવા માંગુ છું કે 10માના બેઝ પર આ કઈ લાઈન સારી છે લઈ શકાય, એના વિશે થોડી માહિતી આપો ને તો સારી રીતે. 10માના બેઝ પર, 10માના બેઝ ઉપર કઈ રીતના આગળ વધવું એ અમારા કોલર પૂછી રહ્યા છે. 12માં પછી તો મને લાગે છે કે આપ કાં તો પોલિટેકનિકનો અભ્યાસક્રમ કરી શકો છો, અને છતાં પણ મારી સલાહ એ છે કે આપ હાયર સેકન્ડરીમાં જ રજીસ્ટર થાઓ. હાયર સેકન્ડરી કર્યા પછી પણ તમે પોલિટેકનિક તો કરી શકો છો, પરંતુ ત્યારબાદ એક ક્ષેત્ર તમારું વધારે વિશાળ થઈ જશે. તો મારી આપને એ સલાહ છે કે આપ આપના સંતાનને 12મું એટલે કે HSCનો અભ્યાસક્રમ કરવા માટે પ્રેરિત કરો. એટલે અત્યારે આપણે જય, આપણે જે વાત કરી રહ્યા છીએ આફ્ટર 12th પછી જે કોર્સિસ છે એ GSFC યુનિવર્સિટી આફ્ટર 12th પછીના કોર્સિસ વિશે વાત કરી રહ્યા છે. પરંતુ 10માં પછી જો આપણે કંઈક કામ કરવું હોય એટલે આગળ વધવું હોય તો તમે પોલિટેકનિકમાં જઈ શકો છો. ધોળકિયા સાહેબ, GSFC આ જ્યારે નામ પડે એટલે તરત જ એવું ખબર પડે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ, તો એની સાથે કઈ રીતના યુનિવર્સિટી જોડાઈ છે?
ખૂબ ઘનિષ્ઠ રીતે કારણ સંકળાયેલી આ બંને સંસ્થાઓ છે, એટલા માટે કે જીએસએફસી દ્વારા સ્થાપિત આ યુનિવર્સિટી છે. જીએસએફસીના કેમ્પસમાંથી જ અમે કાર્યરત છીએ, એટલે સીધી સીધી રીતે જીએસએફસીના જે ઔદ્યોગિક યુનિટો છે એ વડોદરા ખાતે પણ છે, દહેજ ખાતે છે અને જામનગર સિક્કા ખાતે છે, એ તમામની સાથે અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, અમારા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનું જોડાણ થાય છે. સાથે સાથે સીએસઆર એટલે કે જે સોશિયલ મેનેજમેન્ટના પ્રોગ્રામમાં એમબીએના વિદ્યાર્થીઓ જોડાશે, એમને પણ જીએસએફસીના જે સીએસઆરના પ્રોજેક્ટ છે એમાં સીધી રીતે એ લોકો સંકળાય અને એક પ્રેક્ટિકલ તાલીમ ત્યાં મેળવી શકશે. એટલે જીએસએફસી સાથે સંકળાયેલા હોવાને કારણે ઔદ્યોગિક તાલીમ સાથે સાથે રોજગારીના ક્ષેત્રે જે તકો ઉપલબ્ધ થવાની વિદ્યાર્થીઓ માટે એ પણ એક વિશિષ્ટ પરિબળ બની રહેવાનું. અચ્છા, આપણો કાર્યક્રમ સમાપન તરફ જવા જઈ રહ્યો છે ત્યારે આપ વિદ્યાર્થી મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? મેડમ ટૂંકમાં આપ જણાવો, ત્યારબાદ સાહેબ આપ જણાવો. અમારું યુનિવર્સિટીનું ઘોષવાક્ય છે બુદ્ધિ જ્ઞાને ને શુદ્ધિ. ઓકે, તો નોલેજ પ્યુરિફાઈઝ યુઅર યુ નો ધ મેથડ. અમારે ત્યાં જે છે શિક્ષણ આપવાની એ એવી છે કે તમારું બુદ્ધિની શુદ્ધતા જે થાય છે એ જ્ઞાન આપવાથી થાય છે. તો આ બેસિસ ઉપર આપણે આ ત્રણે ત્રણ સ્કૂલને લોન્ચ કરી રહ્યા છે આ વર્ષોથી. અને જીએસએફસી ઓલરેડી એમઓયુ સાઈન કરી લીધી છે, અમારું જો કોલેબોરેશન્સ છે. ઓકે, આ છે. સૌથી પહેલાં હું અહીંયા નોટ કરવા માંગીશ કે હેલસિંકી યુનિવર્સિટી ફિનલેન્ડ સાથે આપણું એમઓયુ સાઈન થયું છે. અચ્છા, માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મેડમે સાઈન કર્યું છે એમઓયુ જીએસએફસી તરફથી. પછી અમે લેંગ્વેજ માટે તમારું વ્યક્તિગત જીવન હોય કે આપણા દેશનું સમાજ હોય, તો એ માત્ર ને માત્ર ઉચ્ચ ગુણવત્તા વાળા શિક્ષણ દ્વારા એ પ્રગતિનો રાજમાર્ગ થશે. તો આપ સૌ આપની પસંદગીની લાઈનમાં એડમિશન લો અને આપની કારકિર્દી ઉજ્જવળ બને એ માટે તમામ પ્રયત્ન આપની વિદ્યાર્થી અવસ્થામાં કરો અને 4 કે 5 વર્ષ બાદ એક સુંદર તાલીમ, સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી અને આપના પરિવાર અને આપણા દેશને આપ વધારે માતબર બનાવો એવી આપને શુભેચ્છા છે. ધોળકિયા સાહેબ, નાનોટી મેડમ, અહીંયા આવી આપે જે રસપ્રદ માહિતી આપી, જીએસએફસી યુનિવર્સિટી વિશે આપે જણાવ્યું, એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતીથી તથા અમારા દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. તમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.